યસ ગુડ આફ્ટરનૂન પહેલો જ પ્રશ્ન હું તમારા માટે આપું છું કે તમે જ ગણો લાસ્ટમાં તમને કેટલું યાદ રહ્યું છે કે નહીં જોઈ લઉં પછી આપણે ગણીએ ત્યાં સુધી બીજા મિત્રો આપણી જોડે જોઈન થઈ જાય ચલો રામ તેના ઘરેથી દક્ષિણ દિશામાં દસ કિલોમીટર પ્રવાસ કરે છે ઓડિયો વિડીયો ઓકે ક્લિયર ચલો ગુડ નોટ રેડી ચલો આવી જાવ ચલો ફર્સ્ટ ક્વેશ્ચન તમારા સમક્ષ આવી ગયો છે પહેલો ક્વેશ્ચન જુઓ તમારી રીતે તમે આન્સર આપો તમને કેટલું યાદ છે આપણને આઈડિયા આવી જાય પછી આપણે કન્ટિન્યુ કરીએ તરત જ ત્યાં સુધી બીજા મિત્રો પણ આવી જાય ચલો રામ તેના ઘરેથી સાયકલ લઈને દક્ષિણ દિશામાં દસ કિલોમીટર પ્રવાસ કરે છે ત્યારબાદ જમણી બાજુ ફરીને તે છ કિલોમીટર જાય છે ત્યારબાદ તે અનુક્રમે જમણી બાજુ અને ડાબી બાજુ ફરીને દસ કિલોમીટર અને પંદર કિલોમીટરનું અંતર કાપે છે ઘરે પાછા ફરવા તેને કેટલા કિલોમીટર સાયકલ ચલાવવી પડશે હવે યુટ્યુબમાં લેક્ચર નહીં આવે એપ્લિકેશનમાં જ આવશે એટલે એપ્લિકેશનની અંદર જ જોવાનું છે તમારે અને તમે જે કોર્સ પરચેઝ કરેલો છે એની અંદર માય કોર્સની અંદર તમને બતાવશે એની અંદર જઈને તમારે ચેક કરવાનું છે મિત્રો ચલો હજુ કોઈનો આન્સર આવ્યો નથી યસ બધાને ગુડ ઇવનિંગ બરોબર યસ ચિરાગ નો આન્સર આઈ ગયો વેરી ગુડ ચિરાગ વાલિયા ચલો જોઈએ પ્રશ્ન હવે પ્રશ્નની કંઈક શરૂઆત કરીએ તો આપણને કીધું છે પ્રમાણ ચાલવાનું રામ તેના ઘરથી સાયકલ લઈને દક્ષિણ દિશામાં દસ કિલોમીટર તો માની લો કે અહીંયા છે દક્ષિણમાં જવાનું કે એટલે નીચે તરફ જવું પડે કેટલા તો કે સાહેબ દસ કિલોમીટર ત્યારબાદ જમણી બાજુ ફરીને તે છ કિલોમીટર ચાલે છે જમણી બાજુ એટલે જો મેં તમને પહેલાં પણ કીધું હતું દક્ષિણમાં હોય જમણી બાજુ એટલે પશ્ચિમ તરફ જવાનું કેટલા તો કે છ કિલોમીટર ચાલે છે પશ્ચિમ તરફ છે ત્યારબાદ તે અનુક્રમે અનુક્રમેનો મતલબ થાય જમણી બાજુ અને ડાબી બાજુ ફરીને દસ કિલોમીટર એટલે જ્યારે જમણી બાજુ ફરશે એટલે દસ કિલોમીટર ચાલશે ડાબી બાજુ ફરશે એટલે પંદર કિલોમીટર ચાલે તો જમણી બાજુ એટલે પશ્ચિમથી જમણી બાજુ ઉત્તર થાય યસ બધાના આન્સર પરફેક્ટ આવી રહ્યા છે ચલો ઉત્તર થાય ઉત્તર કેટલું દસ તો અહીંયા કોમન સેન્સ વાપરવાની આ દસ છે આ દસ છે એક્ઝેક્ટ હોય તો આ પણ કેટલું થાય છ જ થાય કેમ કે ડાબી બાજુ તો ડાબી બાજુ એટલે ઉત્તરથી ડાબી બાજુ એટલે પશ્ચિમ થાય સાહેબ કેટલા તો કે પંદર કિલોમીટર તો હવે જે છે સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ જોવાનો તો આને કહેવાય સ્ટાર્ટિંગ પોઈન્ટ આ છે તમારો એન્ડ પોઈન્ટ બંનેને જોડતી લાઈન બનાવો તો બંને એક જ લાઈનમાં આવી રહ્યા છે તો આ પંદર કહેવાય આ કહેવાય પંદર કેટલા થઈ જાય થઈ જાય તો ઘરેથી જે છે એને પાછા આવવું હોય ઘરે તો કેટલું અંતર કાપવું પડે એકવીસ કિલોમીટર અંતર કાપવું પડે વેરી ગુડ બધાના આન્સર જે છે મોસ્ટ ઓફ સાચા આવી રહ્યા છે ક્લિયર ચલો હવે ત્યાંથી હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશન તરફ આજે આપણે મેક્સિમમ જે છે આ ચેપ્ટરને કમ્પ્લીટ કરવાનો ટ્રાય કરીશું ચલો આગળ વધીએ તો એક બાળક તેના પિતાને શોધે છે તે નેવું મીટર પૂર્વમાં ચાલી જમણે ફરી વીસ મીટર ચાલે છે ફરી જમણે ફરી ત્રીસ મીટર ચાલી તેના કાકાના ઘરે પહોંચે છે પિતા ન મળતા ત્યાંથી તે સો મીટર ઉત્તર તરફ ચાલ્યા બાદ તેના પિતા મળે છે તો મૂળ બિંદુથી કેટલા અંતરે બાળક તેના પિતાને મળે છે મૂળ બિંદુથી કેટલા અંતરે તો હવે જે છે તમને શરૂઆતમાં કીધું છે હા હવે તમને શરૂઆતમાં કીધું છે કે નેવું મીટર પૂર્વમાં ચાલે છે નેવું મીટર પૂર્વમાં એટલે કોઈ પણ બિંદુથી સ્ટાર્ટ કરો ધારો કે અહીંયાથી સ્ટાર્ટ કરો તો નેવું મીટર એટલે તમારે આ જ દિશામાં આગળ વધવું પડે નેવું મીટર પૂર્વમાં ચાલો છો ત્યારબાદ વીસ મીટર જમણે ફરીને પૂર્વથી જમણી બાજુ એટલે દક્ષિણ થાય દક્ષિણમાં કેટલું તો કે વીસ મીટર દક્ષિણમાં ફરી જમણે ફરીને ત્રીસ મીટર

તો અહીંયાથી લઈને અહીંયા સુધી ચાલો એટલે તમને આઈડિયા આવે કે આ વીસ મીટર હોય ભાઈ તો આ પણ વીસ મીટર જ થાય ત્યાંથી બીજું જે છે એસી મીટર ચાલે એટલે ટોટલ તમે કહી શકો કે સો મીટર થઈ ગયું ટોટલ કેટલું થઈ ગયું સો મીટર થઈ ગયું તો હવે જે છે એના પિતા મળતા નથી પિતા ત્યાં મળી જાય છે તો કેટલું થાય તો જુઓ બારીયા ઓમકાર પેલો આન્સર તમે કહી રહ્યા છો એકસો ને ચાલીસ તો અહીંયા ધ્યાન આપો તમારી ભૂલ ક્યાં થઈ રહી છે હવે જો આ ત્રીસ મીટર હોય તો આ પણ ત્રીસ મીટર હોય તો આ ત્રીસ મીટર થઈ ગયું તો ટોટલ નેવમાંથી ત્રીસ નીકળી ગયું તો આ સાહીઠ કહેવાય એટલે લોકો શું ગણે કે આ સાહીઠ એંસી એટલે એકસો ચાલીસ ઓપ્શન દેખાય છે એટલે હું ટીક કરી દઉં ભાઈ એમ ના થાય આપણે પહેલાં શીખ્યા હતા આ સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય અને એન્ડ પોઈન્ટ કહેવાય બંનેને જોડતી લાઈન બનાવવી પડે બંનેને જોડતી લાઈન એટલે અહીંયા કાટખૂણો બને કાટખૂણો એટલે તમારે શોધવાનો થયો કણ કણ એટલે શું કહેવાય પાછું પાયથાગોરસ આઈ ગયું સુનિલભાઈ તમને જે છે મેસેજ આવ્યો હશે મિત્ર ટેલિગ્રામમાં આપણે મેસેજ કરીએ છીએ મેઉલસરના નજીકના એક સંબંધીની ડેટ થઈ છે એટલે ઇમરજન્સીમાં જવું પડ્યું તો કોઈ વખત આવા લેક્ચર ચેન્જ થઈ શકે મિત્ર બરોબર તમને ટેલિગ્રામમાં અપડેટ મળી જશે ગ્રુપમાં જોડાયેલા રહો બરાબર ગ્રુપમાં કોઈ ટેલિગ્રામ ગ્રુપમાં કોઈ જોઈન ના હોય તમારા પર્સનલ ગ્રુપ બનાવેલા છે તલાટીની બેચ છે તો તલાટીનું પર્સનલ ગ્રુપ હશે એની અંદર જ જોઈન થજો બરોબર ઓકે તો ચલો હવે અહીંયા એસી યાદ કરો ત્રિપુટી લાસ્ટ છ આઠ દસ તો છ એટલે સાહીઠ એસી સો તો આ કેટલું હોય સો યાદ કરો આ તમને શીખવાડ્યું હતું લાસ્ટમાં બરોબર અથવા જો કોઈને જોતું હોય તો કે આ રીતે હતું કે બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર થાય તો એ સ્ક્વેર એટલે આને તમે એ નામ આપી દો અને તમે બી નામ આપી દો અને તમે સી નામ આપી દો તો એ બી પ્લસ બીસી સ્ક્વેર એટલે શું થઈ ગયું એસી નો વર્ગ વધતા સાહીઠનો વર્ગ એસી નો વર્ગ થાય સિક્સ ફોર ડબલ ઝીરો સાહીઠનો વર્ગ થાય થ્રી સિક્સ ડબલ ઝીરો એટલે થાય સો અને બીજા બે જીરો લાગે એસી સ્ક્વેર તો સોનું વર્ગ મૂળ કહેવાય દસ ટોટલ એનું થઈ જશે સો વર્ગુણ નીકાળો એટલે તમને શું મળી જાય સો તો અહીંયા જે છે તમારો આન્સર શું આવશે સો છ આઠ દસની જ ત્રિપુટી ચાલે છે એના ઉપરથી જ તમારે ગણતરી કરવાની હતી તો આ સાહીઠ અને એસી ડાયરેક્ટ નહીં લખી નાખવાનું કે ઘણા લોકો લખશે નેવું નવ અને બે અગિયાર અગિયાર ને ત્રણ ચૌદ ચૌદ ને બસો ચાલીસ બસો ચાલીસ ઓપ્શનમાં નથી એટલે સારું કહેવાય ટેલિગ્રામ ગ્રુપ છે તમારે જે છે ઓફિસના નંબર ઉપર કોલ કરો તમને અહીંયાથી ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી હોય છે એટ નાઇન એટ જીરો સિક્સ ડબલ સેવન ત્રિપલ ફાઈવ અને એટ ફોર સિક્સ નાઇન સિક્સ ડબલ સેવન ત્રિપલ ફાઈવ આ એના માટે જ ઓફિસના નંબર છે તમને કોઈ પણ ક્વેરી હોય તો આના રિલેટેડ તમે કોલ કરી શકો તમને અપડેટ કોઈપણ લેક્ચર હશે કેન્સલ થશે અથવા જે બી છે ચેન્જીસ હશે તમને તરત ટેલિગ્રામમાં પહેલાં જોવા મળશે ચલો આગળ વધીએ અહીંયા સુધી બધાને આઈડિયા આવી ગયો હશે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ કંઈક આગળ વધીએ હવે અહીંયા ક્વેશ્ચન આપ્યો છે કે રાહુલ તેના પ્રસ્થાન બિંદુથી દક્ષિણ દિશામાં ચોવીસ કિલોમીટર ચાલે છે તો ધારો કે અહીંયાથી સ્ટાર્ટ કરે તો દક્ષિણ દિશાની અંદર ચોવીસ કિલોમીટર ચાલે છે ત્યાંથી ડાબી બાજુ વળીને સાત તો દક્ષિણમાં હોય ડાબી બાજુ જાય એટલે ક્યાં જવું પડે તો ભાઈને પૂર્વમાં જવું પડે પૂર્વમાં કેટલા તો કે સાત તો હવે તરત જ મગજમાં લાઈટ થવી જોઈએ આ તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આ તમારો એન્ડ પોઈન્ટ છે બંનેને જોડતી લાઈન બનાવો અહીંયા બંને નેવોંશનો કાટખૂણો તમારે શોધવાનો થયો કણ કણ એટલે ચોવીસ સાત તો આ શું કહેવાય પચીસ આન્સર શું આવે ડાયરેક જ તમે પચીસ લખી શકો કોઈ ગણતરીની તમારે જરૂર નહીં પડે ગણતરીની તમારે કોઈ જ જરૂર નહીં પડે તમારો આન્સર જે છે ડાયરેક આવી જશે તમારો આન્સર જે છે ડાયરેક આવશે ચલો ચલો ક્લિયર થઈ ગયું ચલો યસ પચીસ ચાલો આનો આન્સર આપો ક્વેશ્ચન લખી રહ્યો છું એક વ્યક્તિ પૂર્વમાં તેર કિલોમીટર ચાલે છે પછી તે જમણે ફરી પાંચ કિલોમીટર ચાલે છે તો શરૂઆતથી બરોબર શરૂઆતથી કેટલા અંતરે હશે ચલો ફટાફટ અતુલ ભાઈ તમને એક દિવસ પહેલા ગ્રુપમાં મેસેજ કરવામાં આવે છે મિત્રો કે લેક્ચર ક્યારે છે તમને અત્યારે જે છે ટેમ્પલ બેઝ ઉપર તમને અત્યારે મેસેજ કરવામાં આવે છે કે કાલે આ લેક્ચર હશે આ નથી જે બી છે તમને ટેલિગ્રામ ગ્રુપમાં અપડેટ મળે છે વીકનું ટેબલ તમને કાલે લગભગ મે બી પ્રોવાઈડ થઈ જશે એક વીકનું જે ટાઈમ ટેબલ હશે એની અંદર કોઈ વખત પ્લસ માઇનસ થઈ શકશે બરાબર લેક્ચર કોઈ વખત પ્લસ માઇનસ થઈ શકે તમને આવતી કાલે એ ટેબલ પ્રોવાઈડ થઈ જશે બરોબર જે બેચમાં તમે છો એમનું તમને ટાઈમ ટેબલ આપવામાં આવશે ડાયરેક્ટ પચીસ આવે આગળનો લેક્ચર વિશાલભાઈ તમે નથી જોઈ લો આગળ મેં તમને સમજાયેલું છે બાજુના વર્ગનો સરવાળો અને એ લો આ તમારા માટે બી હોય મિત્ર આ તમારા માટે સી હોય તો શું થાય બાજુના વર્ગનો સરવાળો એટલે કહેવાય એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર થાય એ બીનો વર્ગ એટલે તમે લખી શકો ચોવીસનો વર્ગ બીસી એટલે તમે લખી શકો સાતનો વર્ગ ચોવીસનો વર્ગ થાય પાંચસો ચોતેર સાતનો વર્ગ ઓગણપચાસ એટલે કહેવાય છસો ને પચીસ છસો પચીસ નું વર્ગમુ એટલે પચીસ થાય આ બધી મહેનત ના કરવી પડે એટલે જ આપણે આગળ તમને લખાયું તું સાત ચોવીસ પચીસની ત્રિપુટી છે આ બંને દેખાય તો કર્ણ તમારો શું હોય પચીસ જ હોય કર્ણ તમારો શું હોય પચીસ હોય યસ ચિરાગ ચિરાગભાઈ વેરી ગુડ બરોબર ઘણા લોકો બાર 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 ધમાધમ આન્સર આપી રહ્યા છે તો પપલું જેવો પ્રશ્ન છે જુઓ અહીંયા મેં તમને લાસ્ટમાં જે છે કીધું હતું પૂર્વમાં તેર કિલોમીટર ચાલે છે જમણી બાજુ પૂર્વથી જમણી બાજુ એટલે દક્ષિણમાં કેટલું ચાલે છે પાંચ તો આ કણ તમારે શોધવાનો થાય અને કહીએ છીએ આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ આને કહીએ છીએ આપણે એન્ડ પોઈન્ટ આ વસ્તુ એટલે આ કણ શોધવાનો છે ભાઈ આ કણ શોધવાનો છે અહીંયા ધારો કે બાર આપ્યા હોત તો તમે પાંચ બાર અને તેર કહી શકો કરણ તો તેર કરતા મોટો બાર ટીક કરવા માંડ્યા પણ જોવાનું મેં તમને લાસ્ટમાં સમજાયા તા શું કીધું તું ત્રણ ચાર પાંચમાં લોચા માર્યા હતા કે નતા માર્યા બધાએ તો એ જ વસ્તુ છે અહીંયા જે છે તો કે એ સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર એ બી સ્ક્વેર એટલે તમે કહી શકો તેર નો વર્ગ બી સ્ક્વેર એટલે કહી શકો તમે પાંચનો વર્ગ તેર નો વર્ગ વન સિક્સ નાઇન પાંચનો વર્ગ પચીસ એટલે એકસો ચોરાણું થાય વર્ગ મૂળમાં ઓપ્શન પણ તમને આ દેખાશે આવો આપેલો જ હશે ઓપ્શન ગભરાશો નહીં બરાબર યસ એકસો નું વર્ગનું એક્ઝેક્ટ ચૌદ નહીં થાય એકસો ચૌદ હોય તો એકસો છન્નું થવા જોઈએ બરાબર ચૌદ હશે તો અક્ષય ભાઈ એકસો ને છન્નું થાય પણ એકસો છન્નું એક્ઝેક્ટ નહીં થાય અહીંયા તમારે ખાલી શું રાખવાનું છે વર્ગમૂળમાં એકસો ચોરાણું આવું ઓપ્શન હશે જ બરાબર વર્ગમૂળનું નીકળવાનું નહીં કે ગભરાશો નહીં પાછા ઘણા કહેશે સાહેબ આનું વર્ગમૂળ ક્યાંથી અમે નીકળીએ કે વર્ગમૂળ જે છે નીકાળવાનું આમાં થશે નહીં ચલો ક્લિયર હા કર્ણ હંમેશા બંને બાજુ કરતા મોટો જ હોય આ બાર છે તો બાર કરતા થોડોક તો થોડોક વધારે જ હોય ઓછો કોઈ દિવસ ના થાય બંને બાજુ કરતાં કણનું માપ હંમેશા વધારે જ હોય કોઈ દિવસ ઓછું ના થાય તો અહીંયા કણ તમારે શોધવાનો હોય તો તેર અને પાંચ બંને કરતાં મોટો જ હોય તો એનો મતલબ કે તેર કરતાં મોટો જોઈએ તમારે ક્લિયર થઈ ગયું તો જો સિમ્પલ છે આવો પ્રશ્ન છે તો આવું જોઈને વિચારી નહીં લેવાનું કે તેર અને પાંચ છે તો ડાયરેક્ટ જ હું બાર ઉપર ટીક કરી દઉં પહેલો ઓપ્શન બાર જ તમને આપેલું હશે તો ભૂલ ના થાય ઓકે ચલો વધી આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ તો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ તમારે ટ્રાય કરો ચલો ઝડપથી એક વ્યક્તિ દક્ષિણ દિશામાં ત્રણ કિલોમીટર અંતર કાપે છે હા હમણાં આવશે હો હમણાં આવશે હમણાં આવશે શાંતિ રાખો ચલો ચલો ચાલો ફટાફટ બે બાજુનો સરવાળો બરાબર નહીં બાજુના વર્ગનો સરવાળો બે બાજુનો સરવાળો નહીં એ તો નજીકનો આન્સર ના ચાલે ઓપ્શન કઈ રીતે છે સતીષભાઈ એની ઉપર ડિપેન્ડ કરશે બરાબર ઓપ્શનની અંદર તમને પછી એવું જ આપ્યું હોય બાર તેર ચૌદ અને પંદર તો પછી તમે ચૌદ ટીક કરો તો સારું લાગે આવા ઓપ્શન હોય તો બરાબર અમુક વસ્તુ ઓપ્શન ઉપર છોડવાની નજીકમાં જે છે તમને કીધું હશે આશરે કેટલું થાય એવું કંઈક લખીને આપી દેશે રકમમાં એટલે ગભરાવાનું નહીં બરાબર પરફેક્ટ આપેલું જ હશે ચિંતા નહીં કરવાની ચલો વર્ગમૂળમાં એકસો ચોરાણું હવે આવ્યા એક વ્યક્તિ દક્ષિણ દિશામાં ત્રણ કિલોમીટર અંતર કાપે છે ત્યારબાદ તે સૂર્યાસ્ત એટલે નવી દિશા ના સમજતા ભાઈ સૂર્યાસ્ત ક્યાં થાય તો કે પશ્ચિમમાં થાય તો આને પશ્ચિમ દિશામાં જ કહેવાય બરોબર પશ્ચિમમાં ત્રણ કિલોમીટર અંતર કાપે છે યસ યસ વેરી ગુડ દિવ્યા હિરેન પહેલો આન્સર પેલો છે બરોબર પછી 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 શું આવશે બધા તેર તેર કઈ રહ્યા છે ચલો જોઈ લઈએ તેર ઉપર વધારે મેજોરિટી છે ને બધાનો તેર જ આન્સર છે કંઈક અલગ હશે તો જોઈએ એક વ્યક્તિ દક્ષિણ દિશામાં ત્રણ કિલોમીટર તો ધારો કે અહીંયાથી વિચારો કે દક્ષિણમાં એ વ્યક્તિ ત્રણ કિલોમીટર ચાલે છે ત્યારબાદ સૂર્યાસ્તની દિશા એટલે પશ્ચિમમાં જ જવાનું પશ્ચિમ માટે પછી આમ તો ના જવાય મારે આ દિશામાં જ જવું પડે પશ્ચિમમાં કેટલું ચાલે છે તો ભાઈ ત્રણ કિલોમીટર પાછું ચાલશે ત્યારબાદ દક્ષિણમાં હવે પશ્ચિમમાં જતા હોય દક્ષિણમાં કે દક્ષિણ એટલે કંઈ જ નહીં આંખું બંધ કે નીચે તરફ ચાલવા માંડવાનું તો કે બે કિલોમીટર બરાબર ચલો આગળ ત્યારબાદ દક્ષિણમાં ઓકે દક્ષિણમાં બે કિલોમીટર આવી ગયું ત્યારબાદ પોતાની ડાબી બાજુ પંદર કિલોમીટર ચાલે છે તો દક્ષિણથી ડાબી બાજુ તમને પૂર્વ જ મળે તો અહીંયા આટલું ધ્યાન આપવાનું કે અહીંયા એક્ઝેક્ટ આ ત્રણ થતા હોય તો અહીંયા સુધી તો જે છે આ ત્રણ જ રે બાકી કેટલા રહ્યા પંદરમાંથી બાર તો આ પોઈન્ટથી અહીંયા સુધી તમે બીજા બાર લખી શકો પેનનો કલર બદલી નાખીએ ચલો અહીંયાથી આ રેડ પેનનો જે છે એ કેટલા થાય બાર ટોટલ થઈ ગયું બાર અને ત્રણ કેટલા કહેવાય તો કે પંદર કહેવાય હવે આ એક્ઝેટ બે હોય તો આ પોર્શન પણ શું હોય એક્ઝેટ તમારો બે જ થાય તો આ ત્રણ ને બે કેટલા કહેવાય પાંચ કહેવાય આ બાર તમને આપેલા છે હવે આને કહેવાય સ્ટાર્ટિંગ પોઈન્ટ આ તમારો છે એન્ડ પોઈન્ટ બંનેને જોડતી લાઈન બનાવવી પડે બંને એક લાઈનમાં હોય તો ઠીક છે ના હોય તો બનાવવાના તો બંને બની ગયા જો પાંચ બાર અને કર્ણ શોધવાનું કે તો કર્ણ તો પાંચ બાર તેરની ત્રિપુટી છે આપણે તો આની અંદર પછી ડાયરેક તમે તેર લખો તો મને કોઈ પ્રોબ્લેમ નથી અહીંયાથી તેર મળી જશે કર્ણ શોધવાનો છે ડાયરેક જ કર્ણ તમને શું મળી જશે તેર